ને મિત્રો મજામાં મિત્રો, રિઝનિંગના સમ આપણે જીએસઆરટીસીમાં જે પૂછાયેલા 8-9-2019 એમાં નજર કરીએ અને જોઈએ કે કેવું પૂછાયેલું હતું. પણ આપણને ખબર છે મેથ્સ અને રિઝનિંગમાં પૂરેપૂરા માર્ક્સ મળવા જોઈએ, તો મળી જ રહ્યા છે. જેમ કે કોન્સ્ટેબલનું રિઝલ્ટ આવ્યું તો મેથ્સ રિઝનિંગ વધારે પૂછાયેલું હતું અને આપણા મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા. દોડવામાં અમુક રહી ગયા પણ બાકી લેખિતમાં તો બધા પાસ થઈ ગયા. તો કારણ એ જ છે કે એટલું બધું સહેલું છે અને તમે લોકો એટલા ઉત્સાહથી કામ કરી રહ્યા છો તો સહેલું તો લાગશે, અને ન આવડે તો તમે જરૂરથી કોમેન્ટમાં લખો, દરેક વસ્તુ તમને આવડી જ જશે. જેમ કે આવું પૂછ્યું તો કે કાલના અગાઉનો દિવસ બુધવાર હતો તો આવતીકાલ પછીનો દિવસ કયો? મિત્રો આવું કંઈ પણ હોય ને કંઈ મૂંઝાવાનું નહીં, આજ બરાબર, આજ બરાબર, એવું લાગે ડબલ લીટી કે નાખો આજ. હવે કાલ લાકા આ બાજુ એટલે કાલ, અને આવતીકાલ લા બાજુ બરાબર, એટલે કાલ એના અગાઉનો દિવસ એટલે કા ઈ શું હતો? તો કે બુધવાર. ઓકે, તો આવતીકાલ, આવતીકાલ એના પછીનો દિવસ એટલે કા આ શું હશે? લે પતી ગયું. આ બુધ હોય તો આ શું હોય? ગુરુ. આ શુક્ર, આ શનિ, તો શું હશે? રવિવાર. તો રવિવાર છે, યસ છે. તો આટલું સહેલું મિત્રો, કંઈ ગભરાવાનું નહીં. ખાલી જે વાત કીધી છે, જે શબ્દો કીધા છે, શબ્દોને બરોબર ઓળખો, બરોબર મૂકો, બસ જવાબ રેડી જશે. તો કંઈ ગફલત નહીં, એક એક માર્ક આ રીતે ભેગા કરવાના છે. જોઈએ નેક્સ્ટ. મિત્રો આ પ્રશ્ન હમણાં વારંવાર પૂછાય છે, એની બેઝિક વસ્તુ આપણે જાણી લઈ એટલે જેથી કરીને આપણા આ માર્ક પણ રોકડા મળી જાય. પ્રશ્ન આવે છે કે જો 501 થી 700 તમામ નંબર લખવામાં આવે તો અંક 6 કેટલી વાર આવશે? ઓકે, એ પહેલાં આપણે એ સમજી લઈએ કે દાખલા તરીકે અંક 1 થી 99 સુધીમાં જઈએ, આપણે 1 થી 99 બરાબર, તો તમને ખબર છે કે એમાં દાખલા તરીકે તગડો કેટલી વાર આવે, આવું આપણે વિચારીએ. ઓકે જોઈએ, જોઈએ તો તમને ખબર છે કે આપણે 1 2 3 હા આવી ગયો, 4 5 6 7 8 9 ને 10 અહીં ક્યાંય નહીં આવ્યું હે ને, પણ એ ખબર છે કે અહીં 11 12 પછી 13 હા આવ્યું બરાબર, તો અહીંયા આવશે 13 બરાબર, પછી અહીંયા 20 હજી નહીં આવે, 21 22 23 ફરીથી આવ્યું, તો 3 3 જે એકમનો અંક છે આપણે એટલું વિચારીએ કે 2 અંક છે અહીંયા બરાબર, 99 એટલે 2 અંક, તો બાકીના 1 2 3 4 9 પછી અહીંથી બધા 2 2 અંક જ આવે છે, તો અહીંયા તગડો કેટલી વાર આવે? તો તમને ખબર છે 3 13 23 33 43 53 એમાં જો આપણે આનું જ વિચારીએ છીએ તો એવા 93 સુધી જાવ એટલે 10 વાર આવશે, હા કે ના? એ જ રીતે હવે આપણે દશકનો અંક જોઈએ, તો જો અહીંયા કંઈ નહોતું, 0 હતો, અહીંયા આપણે 1 આવ્યો, અહીંયા 2 આવ્યો, પણ જો અહીંયા તગડો આવશે તો આ તગડો કહેવાય અહીંયા આવશે, જો અહીંયા આવશે અને 1 અહીંયા પણ આવશે બરાબર, તો આ ક્યાં સુધી આવશે? તો કે 39 અને 40, તો અહીં સુધી આવશે, એટલે આ તગડા 9 અને 1 આ, એટલે આ પણ 10 વાર જ આવશે. હવે આવું તગડા માટે થાય છે એટલે કે ટોટલ તમે વિચારો ને તો 20 વાર આવશે, 1 થી 99 ની અંદર તગડા કેટલી વાર આવશે? 20 વાર આવશે. તો બગડા કેટલી વાર આવશે? એ 20 વાર આવશે. પાંચડા તો એ 20 વાર, તમે જોઈ લ્યો, નવડા તો એ 20 વાર જ આવશે. તો દરેક અંક 1 થી 99 સુધીમાં આપણે વિચારીએ તો 20 વાર આવશે. હવે ઘણી વખત પ્રશ્ન એમ પૂછે કે 1 થી 100માં એકડા કેટલી વાર આવે? તો મિત્રો 1 થી 99માં તો 20 વાર આવે, પણ આ 100માં એકડો આવી ગયો કે ન આવી ગયો? તો એનો જવાબ આવશે 21 વાર બરાબર. તો 1 થી 100નું પૂછે અને એકડા પૂછે તો કેટલા આવશે? 21. પણ 1 થી 100નું પૂછે અને બગડા કેટલા? તો ફરીથી 20. 1 થી 100ની અંદર છગડા કેટલા? તો 20. ઇઝ ઇટ ઓકે? તો હવે જોઈએ આપણે છગડા વિશે. મિત્રો આપણા આગળ વિઝન ક્લિયર છે. 501 એમ 502 એમ કરતા 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 599 અને પછી આવે છે 600 અને ફરીથી 601 602 એમ કરતા 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 700. પ્રશ્ન છગડાનો છે. તમે પહેલાં વિચારો કે 01 02 એમ કરતા કરતા 99, તો એમાં છગડા કેટલા આવે? તો તમે તરત કહેશો કે અહીંયા 20 આવે. હવે જો અહીંયા તો બધા પાછળ જ છે એટલે છગડો તો આવતો જ નથી, ધેટ મીન્સ અહીં સુધી તો છગડા 20 વાર જ આવ્યા. ઇઝ ઇટ ઓકે? બીજી વાત, ફરીથી અહીંયા વિચાર, 01 02 0 એમ અહીંયા 99, તો એમાંય કેટલી વાર આવશે? તો 20 વાર. તો હવે ક્યાં રહ્યા બાકી? તો કે ભાઈ અહીંયા શતકના અંકની અંદર તો અહીંયા 7 અડો, તો અહીંયા 699 હશે, તો આ છગડા કેટલી વાર? તો આ છગડા 99 વાર આવ્યા અને 1 આ છગડો હે ને, બીજે તો ક્યાંય આવતા નથી, તો આ 99 વાર અને આ 100 વાર, એટલે કે આ જે શતકના અંકમાં 100 વાર છગડા આવે છે. તો ટોટલ તો 20 વત્તા 20 વત્તા 100, હવે તમે ક્લિયર જ હશો કે આમાં ક્યાંય ભૂલ પડશે નહીં. ઇઝ ઇટ ઓકે? તો આવું કંઈ. હવે દાખલા તરીકે આમાંનામાં તમને પાંચડા પૂછે તો તમને ખબર છે કે અહીંથી સુધીમાં આવા 20 છે, તો એ તો પાંચડા પણ કેટલી વાર હશે? 20 વાર. અહીંયા પણ પાંચડા કેટલી વાર હશે? 20 વાર. હવે અહીંયા ક્યાંય પાંચડા છે નહીં, અહીંયા પણ પાંચડો નથી, તો આ 5 કેટલી વાર છે? તો કે 99 વાર જ છે, જોઈ લ્યો બરાબર, કારણ કે 501 થી પૂછ્યું છે રાઈટ. તો તમે 20 20 અને 99 એટલે કે 139.
તો કંઈ પણ હવે આડું અવળું પૂછે તમારા માટે ટેન્શન નથી. હવે આ જ દાખલાને આપણે સાતડા માટે વિચારી, ચલો હોમવર્કમાં આપી દો. ચલો તો 501 થી 700 એ તમામ નંબર લખવામાં આવે તો અંક કયો 7 કેટલી વાર આવશે? વિકલ્પ આપું નથી આપું, કોમેન્ટ્સમાં તમે લખી નાખજો. તો મજા આવી દોસ્તો, આનંદથી કામ કરો, સ્યોરિટી સાથે કામ કરો, તમારો એક પણ માર્ક જશે નહીં અને કોન્ફિડન્સ સાથે કહી શકશો કે આ વખતે નોકરી પાકી છે. વિશ યુ ઓલ ધ બેસ્ટ.